દિવાળીના પાવન પર્વ પર સાવરકુંડલા નગરમાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા જરૂરિયાતમંદો માટે એક અનોખી પહેલ કરાય છે. ખેતાણી પરિવારે જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતનું કરિયાણું તેમજ મીઠાઈઓની કીટનું વિતરણ કરી દિવાળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરી છે. આ ખેતાણી પરિવાર દ્વારા છેલ્લા 7 વર્ષથી સમાજ સેવાના ક્ષેત્રે સક્રિય રહેલા આ પરિવારે બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્ય છાશ કેન્દ્ર જેવા વિવિધ સેવાઓ આપી છે. હાલ દિવાળી નિમિત્તે મહાકાળી ચોકના શોપિંગ સેન્ટરમાં આયોજિત મીઠાઈ તેમજ કરિયાણાની કીટના કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુની વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. વિનામૂલ્ય ચાલતા છાશ કેન્દ્રમાં આવતા 1800 પરિવારોને આ સહાય ઉપયોગી થઈ હતી. છેલ્લા 7 વર્ષથી આ સેવા આરંભી છે. શહેરના 1800થી વધુ પરિવારોને વિનામૂલ્ય છાશનું વિતરણ કરવામાં આવે છે. સાવરકુંડલાના વતની શ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર તરફથી શ્રી મહાવીર સ્વામીના અનુયાયીઓ આ ગામમાં ટોટલ સિઝનના 7 છાશ કેન્દ્ર ચલાવે છે. છાશ કેન્દ્રના લાભાર્થીઓ અંદાજિત 2500 છે. ઉપરાંત સાવરકુંડલામાં ચાલતી દરેક સારા કાર્યોમાં એ સહભાગી થતા હોય છે. દર વર્ષે અંદાજિત 800થી 1000 લોકોનો થેલેમેસિયા કેમ્પ કરે છે. દર વર્ષે 4 વખત સારા તહેવારોમાં લોકો ઉપયોગી જરૂરિયાત મુજબ અનાજની કીટ તથા દિવાળી ઉપર અનાજની કીટ વત્તા મીઠાઈનું વિતરણ કરે છે. વતન પ્રેમ હોવાથી કોઈ બી સારા કાર્યમાં એ મદદરૂપ થવા તૈયાર હોય છે. જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ સાવરકુંડલા.